press the bell icon on the YouTube app and never miss another update. Press the bell icon on the YouTube app and never miss another update. नमस्कार मित्रों, आपनी YouTube चैनल में अहीं सर्व मित्रों स्वागत है। मित्रों, आज आप गुजराती में विराम चिन्हों अभ्यास करीशू। मित्रों, विराम चिन्हों गुजराती ग्रामर एटले के स्पर्धात्मक परीक्षा में पण अने गुजराती भाषा समझवा में पण उपयोगी है। विराम चिन्हों वाचन लेखनों प्राण है, तेना सिवाय भाषा समझवी अघरी है। जो विराम चिन्हों योग्य उपयोग करवामां न आवे तो अर्थनो अनर्थ पण थई शके छे। जेम के कायदानुं पालन करवुं नहीं, करनारने सजा करवामां आवशे। तो अल्प विराम छे ए खोटी जग्याए मुकायुं छे, एनुं साची जग्याए मूकी अने जोईए तो कायदानुं पालन करवुं नहीं, करनारने सजा करवामां आवशे। तो चालो मित्रों, आपणे बीजा आवा विराम चिन्हो विशे जोईए। तो पहला नंबरे छे पूर्ण विराम। मित्रों, कौंसमां ए कई रीते एनुं चिन्ह छे मूकेलुं छे, तो ज्यारे वाक्य ना अंते अथवा संपूर्ण अर्थ आपेल होय ए वाक्यना अंते पूर्ण विराम मुकाय छे। उदाहरण तरीके, गांधीनगर गुजरातनी राजधानी छे, तो पाछळ आपणे शुं मूकेलुं छे? पूर्ण विराम मूकेलुं छे, जे कंसमां आपेल छे ए चिन्ह छे। आगळ જોઈએ અલ્પ વિરામ, બરોબર છે? તો જ્યાં થોડું અટકવાનું જરૂરી હોય ત્યાં અલ્પ વિરામ આવે છે, બરોબર છે? ઉદાહરણ તરીકે, સુધીર છાપુલા। તો મિત્રો, અહીંયા આપણે શું ઉપયોગ કર્યો છે? અલ્પ વિરામનો આપણે અહીંયા ઉપયોગ કરેલ છે। ત્રીજા નંબરમાં જોઈએ અર્ધ વિરામ। અલ્પ વિરામ કરતાં વધુ અને પૂર્ણ વિરામ કરતાં ઓછું અટકવાનું થાય ત્યારે અર્ધ વિરામ મિત્રો વચ્ચે મૂકવામાં આવે છે, એનું ચિહ્ન અહીંયા મેં કૌંસમાં મૂકેલું છે। ચોથા નંબરે છે ગુરુ વિરામ। ગણતરી કરવા અને અવતરણ માટે ગુરુ વિરામ ચિહ્ન આવે છે। કોઈ ગણતરી કરવાની હોય, 1, 2, 3 અથવા કોઈ વ્યક્તિ હોય તો વચ્ચે, અથવા અવતરણનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે વચ્ચે ગુરુ વિરામ આવે છે। પાંચમા નંબરે છે પ્રશ્ન ચિહ્ન અથવા પ્રશ્નાર્થ ચિહ્ન। એટલે મિત્રો, જ્યાં પ્રશ્ન પૂછવાનો હોય ત્યાં વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે। મિત્રો, ટેટ ટાટમાં સીધા જ વિરામ ચિહ્નો પૂછાય છે કે આ વિરામ ચિહ્નની ઓળખ આપો, બરાબર છે? છઠ્ઠા નંબરે છે ઉદ્ગાર ચિહ્ન, ઊંધો આઈ, એ રીતે અહીંયા વપરાય છે। લાગણીઓનો ભાવ દર્શાવવા માટે ઉદ્ગાર ચિહ્ન વપરાય છે, ઉદાહરણ તરીકે વાહ, ખૂબ સરસ। સાતમા નંબરે છે અવતરણ ચિહ્ન। અવતરણ ચિહ્ન બે છે, એકવડું અવતરણ ચિહ્ન અને બેવડું અવતરણ ચિહ્ન। આઠમા નંબરે છે લઘુરેખા। સામાસિક શબ્દોના ઘટકો અલગ કરવાની જરૂર હોય ત્યાં લઘુરેખા વપરાય, ઊંચ નીચ, રાજા અને પ્રધાન। નવમા નંબરે છે ગુરુરેખા। વાક્યમાં સ્પષ્ટતા કે ઉમેરણ કરવા ગુરુરેખા વાપરવામાં આવે છે। દસમા નંબરે છે લોપ ચિહ્ન। શબ્દમાં કોઈ અક્ષરનો લોપ થયો હોય ત્યારે વપરાય છે। ન તો એટલે એનું શું થશે? ન હતો। અને અગિયારમા નંબરમાં છે કાકપદ ચિહ્ન। ઊંધાવી જેમ લેખનમાં રહી ગયેલું ઉમેરવા કાકપદ ચિહ્ન કે કાકપદ ઘોડી વાપરવામાં આવે છે। તો મિત્રો, આવા વિડીયો માટે ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।